નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તારીખ 15 એપ્રિલે લોકડાઉનની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ભલે સરકારે કોઈ જાહેરાત ન કરી હોય, પણ 21 દિવસ પછી એટલે કે 15 એપ્રિલે લોકડાઉન તો ખુલી જ જવાનું છે, એ વાત પાક્કી છે. ભલે જાહેરાત ન થઈ હોય, પણ શું આ 21 દિવસનું લોકડાઉન આપણા માટે ઇનફ છે? તમે શું એવું માનો છો કે 21 દિવસના લોકડાઉન પછી આપણે તો છૂટા અને જગ જીતી ગયા છીએ? ના, આવું જરા પણ માનવાની ભૂલ ના કરશો, કારણ કે આ ઇનફ નથી. 21 દિવસનું લોકડાઉન સાયન્સની દ્રષ્ટિએ ઇનફ નથી. તમને એવું લાગશે કે હું ડરાવી રહ્યો છું, પણ હું ડરાવી નથી રહ્યો. આજે તમને એક એવી વાત જણાવી રહ્યો છું જે સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલી છે અને સાયન્ટિફિક રીતે સાચી છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે COVID-19ની ચેઇન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન ઇનફ નથી. તો કેટલા દિવસનું લોકડાઉન જરૂરી છે એવો સવાલ આપણને થાય. વેલ, લોકડાઉનના સાયન્સને પહેલાં આપણે સમજીએ. પહેલાં એ સમજી લો કે લોકડાઉન ફક્ત અને ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા માટે કરવામાં આવે છે. આ દરમિયાન ટેસ્ટિંગ અને સારવાર તો જરૂરી છે જ. ટેસ્ટિંગ વધારવા પડે અને સારવાર પણ તે જ કરવી પડે. જ્યારે કોઈ મહામારી ફેલાય અને લોકો વચ્ચે અંતર જાળવવું જરૂરી હોય ત્યારે એક જ ઉપાય બચેલો છે અને એ છે લોકડાઉન. અને COVID-19ના કેસમાં આપણી પાસે કોઈ વેક્સિન બી નથી, એટલે આપણી પાસે આ એક જ વિકલ્પ છે લોકડાઉનનો. સાયન્સ શું કહે છે એ સમજવા માટે કેમ્બ્રિજ એકેડેમિક્સના રાજેશ સિંહ અને રોનોજોઈ અધિકારીએ COVID-19ના વાયરસની પેટર્નને સમજીને, નજરમાં રાખીને એક પેપર પબ્લિશ કર્યું છે. શું છે આ પેપર એ જાણીએ. આ રિસર્ચ પેપર એવું કહે છે કે COVID-19ના વાયરસની ચેઇનને તોડવી હોય તો કોઈ પણ દેશ પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ, 49 દિવસનું લોકડાઉન. જી હા, આઈ રિપીટ, 49 દિવસ તમે તમારા દેશને બંધ કરી દો, લોકોને ઘરમાં પૂરી દો, તો તમે આ ચેઇનને તોડી શકો છો. અને બીજો વિકલ્પ, 49 દિવસનું જો લોકડાઉન તમારાથી ન થાય તો પછી બીજો વિકલ્પ પણ છે. જી હા, બીજો વિકલ્પ એવું કહે છે કે 3 તબક્કામાં લોકડાઉન કરો. આ સાંભળીને તમને આંચકો તો લાગશે જ, પણ હાલ ભારત આ વિકલ્પ પર અમલ કરી રહ્યું છે. આપણે એવું નથી કહેતા કે આગળ જઈને બીજા લોકડાઉન આવશે, પણ તમે સમજી લો આખી વસ્તુને. ભારતમાં 49 દિવસનું લોકડાઉન શક્ય નથી. બહુ બધો મોટો વર્ગ રોજ કમાય અને રોજ ખાય છે. હવે 49 દિવસનું લોકડાઉન કરવામાં આવે તો અફડાતફડી મચી જાય, પરિણામે એ શક્ય નથી. તો બીજો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. બીજા વિકલ્પમાં સાયન્ટિફિક રીતે કેટલા દિવસના લોકડાઉન જરૂરી છે એ પણ જાણી રહીએ. કેમ્બ્રિજ એકેડેમિક્સના રાજેશ સિંઘ અને રોનોજોઈ અધિકારીનું કહેવું છે, એમણે જે રિસર્ચ પેપર પબ્લિશ કર્યું છે એ મુજબ COVID-19ની ચેઇનને તોડવા માટે 3 તબક્કામાં લોકડાઉન જરૂરી છે. કુલ 49 દિવસનું, પણ 3 તબક્કામાં. પહેલા તબક્કામાં 21 દિવસનું લોકડાઉન કરવું જોઈએ, એ પછી 5 દિવસ રિલેક્સ આપવો જોઈએ, એટલે કે ગેપ આપવો જોઈએ. હાલ આપણે આ 21 દિવસના લોકડાઉનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અને 15 એપ્રિલ પછી 5 દિવસનો ગેપ ગણી શકાય. આ સાયન્ટિફિક રીઝન પ્રમાણે, આ સાયન્ટિફિક પેપર પ્રમાણે, ભારતે એવું કર્યું છે એવું આપણે નથી કહેતા, પણ આ સાયન્ટિફિક પેપર મુજબ 21 દિવસ પછી 5 દિવસનો ગેપ હોવો જોઈએ. 5 દિવસના ગેપ પછી બીજું લોકડાઉન કેટલા દિવસનું? 28 દિવસનું. જી હા, બીજું લોકડાઉન 28 દિવસનું કરવું પડે. હજુ ઊભા રહો, આટલું જ પૂરું નથી, ત્રીજું લોકડાઉન પણ આમાં આવે છે. જી હા, ત્રીજું લોકડાઉન પણ જણાવાયું છે. 5 દિવસનો ગેપ આપીને ત્રીજું લોકડાઉન કરવું જરૂરી છે. 28 દિવસના બીજા લોકડાઉન પછી ફરી 5 દિવસનો ગેપ આપવો જરૂરી છે. આ ગેપ એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને લોકો પોતાની વ્યવસ્થા કરી શકે. અને છેલ્લું લોકડાઉન, જે ત્રીજું લોકડાઉન છે 5 દિવસના ગેપ પછી, એ 18 દિવસનું જણાવાયું છે. ત્યારે જઈને COVID-19ની ચેઇનને આપણે બ્રેક કરી શકીશું તેવું સાયન્સ કહે છે. સાયન્ટિફિક રીઝન છે. આ બંને એકેડેમિક્સનો એવો દાવો છે કે આ પેટર્નથી સોશિયલ ડિસ્ટન્સિંગ ઘટતા COVID-19ની અસર ધીમે ધીમે ઓછી થતી જશે.
તેઓનું કહેવું છે કે પહેલાં 21 દિવસના લોકડાઉન પછી જ્યારે 5 દિવસનો ગેપ આપવામાં આવશે ત્યારે ફરી લોકો સંપર્કમાં આવશે અને તેની અસર થોડા દિવસ પછી દેખાડશે અને એટલા માટે જ બીજું લોકડાઉન જરૂરી છે. બીજા લોકડાઉનમાં આ આંકડાઓને પહેલાં કરતાં થોડા માઇલ્ડ કરી શકાશે. એટલે કે જ્યારે બીજું લોકડાઉન ચાલતું હશે 28 દિવસનું ત્યારે જે સંપર્ક થયો છેલ્લા 5 દિવસના ગેપમાં તેના આંકડાઓ બહાર આવશે, પણ એ થોડા માઇલ્ડ થઈ જશે. જે પહેલાં લોકડાઉનમાં જોવા મળ્યા હતા તેના કરતાં થોડા માઇલ્ડ થઈ જશે અને છેલ્લા 18 દિવસના લોકડાઉન બાદ બીજા લોકડાઉનથી પણ ઓછા આંકડાઓ જોવા મળશે. આવું આ લોકોનું કહેવું છે. તેમના પેપરમાં તેવું જણાવાયું છે કે આંકડાઓ નીચે આવતા કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટતું જશે, પણ આ 3 લોકડાઉન જરૂરી છે. પહેલું 21 દિવસનું, 5 દિવસનો ગેપ, પછી બીજું 28 દિવસનું, વળી પાછો 5 દિવસનો ગેપ અને છેલ્લું 18 દિવસનું. એટલે કે ટોટલ 49 દિવસનું લોકડાઉન કમ્પલસરી કરવું પડે તેવું છે, કારણ કે COVID-19નો વાયરસ છે તેની પેટર્ન જ કંઈક આવી છે. કેમ્બ્રિજ એકેડેમિક્સના રાજેશ સિંહ અને રોનોજો અધિકારીનું કહેવું છે કે આપણી પાસે વેક્સિન નથી ત્યારે આ એક જ ઉપાય બચેલો છે. સોશિયલ ડિસ્ટન્સિંગથી જ કોરોનાને હરાવી શકીશું. અલબત્ત આ લોકડાઉન દરમિયાન લોકોની સારવાર તેજ કરવી પડશે અને ટેસ્ટિંગ પણ વધારવા પડશે. એ ઓથોરિટીની જવાબદારી છે અને ઓથોરિટીને આવા લોકડાઉન દરમિયાન મોકો પણ મળી જાય છે. મેં અહીં જણાવ્યું એ એક રિસર્ચ પેપર છે. ભારત સરકારે કઈ રીતે કોરોનાને હરાવવા સ્ટ્રેટેજી બનાવી છે તે તો આગામી દિવસોમાં જ જાણવા મળશે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.